हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। आज आपने भणवाना छे यूनिट 6, द नाइट ट्रेन एट देहोली। देहोली नी रात्रि नी ट्रेन, एवो यूनिट नु नाम छे, नाइट ट्रेन एट देहोली। यूनिट मा आपने रस्किन बॉन्ड, लास्ट में नाम आप्यू छे रस्किन बॉन्ड, आ खूबज टूंकी वार्ताओना लेखक छे। आपणे केम गुजराती में धूमकेतुनी टूंकी वार्ताओ ए खूबज प्रख्यात छे, ए रीते थी इंग्लिश में टूंकी वार्ता लखता लेखक छे रस्किन बॉन्ड। एमनी एक वार्ता, એમને એક સરસ મજાની આપને ગમે એવી એક વાર્તા અહીંયા આપને આપી છે આ યુનિટમાં, ધ નાઇટ ટ્રેન એટ દેહોલી। આ દેહોલી છે ને એક સ્થળનું નામ છે, દેહરા અને દેહોલી એ એક સ્થળનું નામ છે, એ એની ત્યાંની રાત્રિની ટ્રેન। એમાં કવિ છે, એ મુસાફરી કરે છે અને મુસાફરી દરમિયાન રેલવે સ્ટેશન ઉપર જે કંઈ ઘટના બને છે એ જતા હોય ત્યારે એમનું વર્ણન અહીંયા એક સરસ મજાની વાર્તામાં અહીંયા આપણે આપ્યું છે। પણ યુનિટ આપણે ભણીએ એમની પહેલાં આપણે એક કાવ્ય આપ્યું છે, પોઈમ આપ્યું છે, રિસાઇટ ધ પોઈમ, એ કાવ્યને આપણે સમજીએ અને પછી આપણું યુનિટ છે એમને આપણે ભણશું। ઓકે, પોઈમ અહીંયા આપણે આપી છે, ઇન ધ ટ્રેન, ટ્રેનમાં। પહેલાં તો આપણે રિસાઇટ કરવાનું કહ્યું છે, આપણે ગાવાનું કહ્યું છે, પણ આપણે હું અહીંથી એક વખત વાંચું છું અને પછી આપણે ગુજરાતી સાથે આ જે કાવ્ય એટલે કે પોઈમ આપને આપી છે એમને આપણે સમજશું। પહેલાં સૌ પ્રથમ, એઝ વી રસ ઇન ધ ટ્રેન, ધ ટ્રીઝ એન્ડ ધ હાઉસીસ ગો વ્હીલિંગ બેક, બટ ધ સ્ટેરી હેવન્સ અબોવ ધ પ્લેન કમ ફ્લાઇંગ ઓન અવર ટ્રેક, ઓલ ધ બ્યુટિફુલ સ્ટાર્સ ઓફ ધ સ્કાય, ધ સિલ્વર ડવ્સ ઓફ ધ ફોરેસ્ટ ઓફ નાઇટ, ઓવર ધ ડલ અર્થ સ્વામ એન્ડ ફ્લાય, કમ્પેનિયન્સ ઓફ અવર ફ્લાઇટ, વી વિલ રસ ઓવર ઓન વિધાઉટ ફિયર, લેટ ધ ગોલ બી ફાર, ધ ફ્લાઇટ બી ફ્રીટ, ફોર વી કેરી the heavens with us dear, while the earth sleep from under our feet. James Thomas, English poet, English kavi, એમના દ્વારા લખાયેલું આ સુંદર મજાનું કાવ્ય છે। ટ્રેનની મુસાફરી હોય ત્યારે શું હોય એમની વાત કરીએ છીએ, આપણે એમનું ભાષાંતર સમજીએ। એઝ વી રસ ઇન ધ ટ્રેન, જેમ જેમ અમે એઝ વી રસ જેમ જેમ અમે ટ્રેનમાં આગળ ધસી રહ્યા હતા, અમારી ટ્રેન એ જેમ જેમ આગળ ચાલી રહી હતી, ઇન ધ ટ્રેન, ટ્રેનમાં અમે જેમ જેમ આગળ ધસી રહ્યા હતા, ધ ટ્રીઝ એન્ડ હાઉસીસ ગો વ્હીલિંગ બેક, એ જ રીતેથી ધ ટ્રીઝ એન્ડ હાઉસીસ, ટ્રેનની બહાર દેખાતા વૃક્ષો, એન્ડ હાઉસીસ અને મકાનો, જે બધા ઘરો હતા તે, ગો વ્હીલિંગ બેક, એ કોઈ વ્હીલ ઉપર પાછળ જઈ રહ્યા હોય ને એવું અમને લાગી રહ્યું હતું। જેમ જેમ ટ્રેન આગળ જઈ રહી હતી તેમ વૃક્ષો અને ઘરો એ પાછળ જઈ રહ્યા હતા। જો તમે, આપણે ઘણી વખત ફીલ કરી હોય, આપણે ટ્રેનમાં બેઠા હોય ને પછી બારીની બહાર જોઈએ ને તો આપણે એવું લાગે કે બધું પાછળ જાય છે, પેલા વૃક્ષો અને બહુ દૂર દૂર હોય, જોવામાં દૂર લાગતા હોય, પછી મકાન છે ને બધા, ટ્રેન આગળ જતી હોય અને એ બધા પાછળ જતા હોય, આપણી પાછળ જઈ રહ્યા હોય વ્હીલ, એમાં કંઈ પૈડાઓ લાગી ગયા હોય અને પાછળ જતા હોય એવું આપણે લાગે। બટ ધ સ્ટેરી હેવન્સ અબોવ ધ પ્લેન, બટ પણ ધ સ્ટેરી હેવન, સોરી, સોરી, બે મિનિટો, ફરીથી આપણે સેટ કરી દઈએ એમને, આપણું યુનિટ જતું રહ્યું છે એમને। હા, મળી ગયું છે,
बट द स्टेरी हेवन अबोध प्लेन, पण ए प्लेन, प्लेन एटले मैदान, जे मैदान छे ए एमनी ऊपर, स्टेरी हेवन खुल्लू आकाश, कम फ्लाइंग ऑन अवर ट्रेक, ए उड़ी अने अमारा ट्रेक अमारा रेलवे ना पाटा ऊपर आवी जतु होय एवुं लागी रह्युं हतुं। ऑल द ब्यूटिफुल स्टार्स ऑफ द स्काय, आकाश में रहेला रात्रि नो प्रवास एटले रातनुं वर्णन करे छे। ऑल द ब्यूटिफुल स्टार्स ऑफ द स्काय, आकाश में रहेला बधा सुंदर ताराओ छे ए, ध सिल्वर डव ऑफ द फॉरेस्ट ऑफ नाइट, ए डव, डव एटले कबूतर, ऑफ द फॉरेस्ट, सिल्वर डव्स, सिल्वर कलरना, चांदी कलरना जे कबूतर होय फॉरेस्ट जंगलनी अंदर रात्रिना, एवुं लागी रह्युं हतुं। ओवर द डल अर्थ सम फ्लाय, ओवर द डल अर्थ, झाँखी पड़ेली पृथ्वी छे એમની ઉપર સ્વામ ફ્લાય, હંસ ના ઉડી રહ્યા હોય, સ્વામ, સ્વામ એટલે હંસ, એ હંસ ઉડી રહ્યા હોય, એમના ટોળા ઉડી રહ્યા હોય એવું લાગી રહ્યું હતું। કમ્પેનિયન્સ ઓફ અવર ફ્લાઇટ, અને અમારી ફ્લાઇટમાં અમારા, અમારી સાથે એ ઉડી રહ્યા હોય એવું લાગી રહ્યું હતું। એટલે કે આકાશમાં ઉપર તારાઓ છે, એ કોઈ કબૂતરની જેમ એમનું ટોળું એ અમારી સાથે ઉડી રહ્યું હોય એવું અમને લાગી રહ્યું હતું। વી વિલ રસ ઓવર ઓન વિધાઉટ ફિયર, અમે આગળ અને આગળ ઘસી રહ્યા હતા વિધાઉટ ફિયર, કોઈ પણ પ્રકારના ડર વગર। લેટ ધ ગોલ બી ફાર, અમારી મંજિલ તો દૂર હતી, અમારે ટ્રેનમાં જ્યાં જવું હતું એ તો હજુ ઘણું બધું દૂર હતું। ધ ફ્લાઇટ બી ફિટ, અને અમારી આ જર્ની છે એ આગળ વધી રહી હતી। ફોર વી કેરી ધ હેવન્સ વિથ અસ ડિયર, અમે આ સ્વર્ગને અમારી સાથે લઈ જઈ રહ્યા હોય એવું અમને લાગી રહ્યું હતું વાલા। વાઇલ ધ અર્થ સ્લીપ ફ્રોમ અંડર અવર ફીટ, જ્યારે પૃથ્વી છે એ અમારા પગ તળે સૂતેલી હોય ને એવું અમને લાગી રહ્યું હતું। બરાબર, કે અમે ટ્રેનમાં હતા, જમીન તો નીચે હતી, પૃથ્વી એ અમારા પગની તળે સૂતેલી હોય એવું અમને લાગી રહ્યું હતું। જેમ્સ થોમસ, ઇંગ્લિશ પોઈટ છે, આપણે આગળ વાત કરીએ, જેમ થોમસ એમણે આ કાવ્ય છે એ લખેલું છે, ઓકે સોરી ફરીથી કંઈક, એમણે આ કાવ્ય છે એ લખેલું છે, ફરીથી આપણે રીસેટ કરી દઈએ છીએ, ઓકે વિદ્યાર્થી મિત્રો પહોંચી ગયા છીએ આપણે યુનિટ ઉપર, ઓકે હવે આપણે યુનિટને સમજીએ છીએ, પણ આપણે યુનિટને સમજીએ એમની પહેલાં આપણે આ યુનિટ છે એમની આ વખતે એમના અઘરા શબ્દો યુનિટની જે ગ્લોસરી છે એમને આપણે પહેલાં સમજીએ છીએ। બરાબર, થોડું ચેન્જ કર્યું છે, તમને વાંચે શબ્દો છે સ્પષ્ટ દેખાય એ રીતેથી જો યુનિટની ગ્લોસરી આપણે પહેલાં સમજી લઈએ, એટલે કે આપણે યુનિટ ભણીએ ને એમની પહેલાં એમના અઘરા શબ્દો આપણે સમજી લઈએ, જેથી કરીને યુનિટમાં એ શબ્દો આવે ત્યારે આપણે એ વાક્ય સમજવું આપણા માટે સરળ રહે। પહેલો શબ્દ છે પ્લેન, મેડો અથવા તો ઓપન ફિલ્ડ, ખુલ્લું મેદાન અથવા તો લીલા ઘાસનું મેદાન હોય એ, મેડો એટલે લીલા ઘાસનું મેદાન, ટૂંકમાં પ્લેન કહીએ ને એટલે મેદાન, ખુલ્લું મેદાન। બીજો શબ્દ છે બેર, બી એ આર ઈ, બેર એટલે નોટ કવર્ડ, ઢંકાયેલું ન હોય તેવું, ખુલ્લું। પછીનો શબ્દ છે ગ્રેસફુલી, મૂવિંગ ઇન અ સ્મૂધ વે, ઇન અ સ્ટાઇલિશ વે, ગ્રેસફુલી, ગ્રેસફુલી એટલે ખૂબ સરળતાથી જે આગળ હરીફરી રહ્યું હોય તેવું, ઇન અ સ્ટાઇલિશ વે અથવા તો આમ કંઈક ભગકાદાર રીતે ચાલી રહ્યું હોય એવું। ઇન્ટેન્ટલી એટલે પર્પઝફુલી, ઇન્ટેન્શનલી અથવા તો ઇન્ટેન્ટલી એટલે હેતુપૂર્વકનું હોય તે, પ્રિટેન્ડ, પ્રિટેન્ડ એટલે ટુ શો વોટ ઇઝ નોટ ટ્રુ, ડોળ કરવો, પ્રિટેન્ડ એટલે ખોટો ડોળ કરવો। પછી પેલ, પી એ એલી, પેલ એટલે કલરલેસ અથવા તો ડલ, ઝાંખું હોય તેવું। પછી સાઇની, સાઇની એટલે બ્રાઇટ અથવા તો ડેઝલિંગ, સાઇની એટલે ચમકતું, એકદમ જે ચમકદાર હોય તે। પછી ક્લેંગિંગ એટલે રિંગિંગ, ઘંટડીનો અવાજ રિંગિંગ થતો હોય તે। પછી સ્ટીલ એટલે ક્વાઇટ, તદ્દન અવેક
નોટ સ્લીપિંગ વિથ ઓપન આઈઝ. અવેક એટલે જાગતા રહેવું, સૂવું ખરા પણ ખુલ્લી આંખે, ટૂંકમાં ખાલી પડ્યા રહેવું બેડ ઉપર, નોટ સ્લીપિંગ વિથ ઓપન આઈઝ. બ્લડ, બ્લડ એટલે ઝાંખું, નોટ ક્લિયર અથવા તો ક્લાઉડ, એકદમ ઝાંખું થઈ ગયું હોય તેવું. ડિસ્ટન્ટ ઇન અ ફાર પ્લેસ અથવા તો રિમોટ, દૂર હોય તેવું ડિસ્ટન્ટ. પછી થ્રિલ, ટુ ફીલ વેરી એક્સાઇટેડ, થ્રિલ એટલે એકદમ ઉત્સાહિત હોય તેવું, રોમાંચિત થઈ જવું. ઇમ્પલ્સ, ઇમ્પલ્સ એટલે અ સડન અર્જ ટુ એક્ટ, કોઈ કાર્ય કરવા માટેની આમ આપણે જિજ્ઞાસા થાય ને, તે સડન અર્જ ટુ એક્ટ, એમ જિજ્ઞાસા વૃત્તિ કોઈ કાર્ય કરવાની, એમને ઇમ્પલ્સ કહેવાય. ત્યાર પછી સ્લાઇડ, સ્લાઇડ એટલે સ્લીપ, લસરવું. નર્વસ, ઇન્ટેન્શન, અનકમ્ફર્ટેબલ, અનઇઝી, નર્વસ એટલે નિરાશ થવું. પછી ડિટરમાઇન્ડ, ડિટરમાઇન્ડ એટલે સર્ટેન, હેવિંગ અ ફોર્મ ડિસિઝન, નિર્ણય કરવો, મક્કમ નિર્ણય કરવો તે ડિટરમાઇન્ડ. પછી ડિસઅપોઇન્ટેડ, હેવિંગ ફિલિંગ ઓફ ફેલ્યુઅર, નિરાશ થવું. ઇમ્પેશન્ટ એટલે એક્સિયસ અથવા તો એગર, એક્સાઇટેડ, ઇમ્પેશન્ટ એટલે અધીરા થવું, અધીર હોય ને જે અધીરો છે એમને ઇમ્પેશન્ટ કહેવાય, ધીરજ ન હોય એવી વ્યક્તિ ઇમ્પેશન્ટ. પ્રિફર ટુ, પ્રિફર ટુ એટલે પ્રિફર એટલે ગમવું, પ્રિફર ટુ એટલે ફેવર અથવા તો લાઈક, ગમવું, બરાબર. તો આ યુનિટના એવા શબ્દો છે કે જેમને આપણે સમજવાના છે, અને યુનિટમાંથી આ શબ્દો છે એમને આપણે યાદ પણ રાખવા પડે, એવા શબ્દોનું લિસ્ટ અથવા તો એવા શબ્દોની યાદી. ઓકે, હવે આપણે યુનિટ છે એમને સમજીએ છીએ. નાઇટ ટ્રેન એટ દેહોલી, રાઈટ. હવે આપણે ટ્રુ ઓર ફોલ્સ કેમ આપણે નથી જતા, રીડ યુનિટ સમજીએ છીએ આપણે. પહેલાં તો હું અહીં આપ્યું છું એટલું ઇંગ્લિશમાં એકવાર વાંચી રહું છું બે પેરેગ્રાફ, એટલે આપણે થોડી સમજવામાં પછીથી આપણે સરળતા રહે. ઓકે, ધ્યાન આપજો રીડિંગમાં. When I was at college, I regularly spent my summer vacation in Dehra at my grandmother's place. I would leave the plane early in May and return late in July. Deholi was a small station about 50 km from Dehra. It was on the border of the heavy jungle of the Indian Delhi. I decided that one day I would get off the train at Deholi and spend the day there. I was 18. Visiting my grandmother and the night train stopped at Deholi. A girl came down the platform selling baskets. Okay? યુનિટ આપણે સમજીએ છીએ. આપણા જે આ યુનિટના લેખક છે રસ્કિન બોન્ડ, એ એક ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છે, અને ત્યારે જે એમની સાથે ઘટના બને છે, જે કે પ્રસંગ બન્યો, એમને એક વાર્તા સ્વરૂપે, એક વાત સ્વરૂપે અહીં આપણે આપ્યું છે. કે છે, વેઇન આઈ વોઝ એટ કોલેજ, જ્યારે હું કોલેજમાં હતો. વેઇન આઈ વોઝ એટ કોલેજ, જ્યારે હું કોલેજમાં હતો, હું જ્યારે કોલેજ કરી રહ્યો હતો. આઈ રેગ્યુલરલી સ્પેન્ડ માય સમર વેકેશન ઇન દેહરા. આઈ રેગ્યુલરલી, રેગ્યુલરલી એટલે નિયમિત રીતે, સ્પેન્ડ માય સમર વેકેશન, સ્પેન્ડ, સ્પેન્ડ એટલે વિતાવવું, સમર વેકેશન એટલે ઉનાળાનું વેકેશન, ઇન દેહરા. આ દેહરા એક સ્થળનું નામ છે, બરાબર. ત્યારે નિયમિતપણે હું મારું ઉનાળાનું વેકેશન છે એ દેહરામાં વિતાવતો, એટલે કે મારું ઉનાળું વેકેશન હોય એ હું દેહરામાં રહેતો. એટ માય ગ્રાન્ડ મધર પ્લેસ, મારા ગ્રાન્ડ મધર, મારા દાદીમાં છે એમના ઘરે, અહીંયા પ્લેસ એટલે સ્થળ નહીં, એમનું ઘર હશે, એમના ઘરે હું નિયમિત રીતે મારું, હું જ્યારે કોલેજમાં હતો ત્યારે હું મારું ઉનાળાનું વેકેશન છે એ મારા દાદીના ઘરે વિતાવતો.
આઈ વુડ લીવ ધ પ્લેન અર્લી ઇન મે એન્ડ રિટર્ન લેટ ઇન જુલાઈ. આઈ વુડ લીવ ધ પ્લેન્સ, આ જે મેદાન છે એટલે કે હું જે રહેતો એ મારે એ હું છોડી દેતો. અર્લી ઇન મે મહિનામાં, ઉનાળાનું વેકેશન પડે ત્યારે હું એમને છોડી દેતો. એન્ડ રિટર્ન લેટ ઇન જુલાઈ, અને જુલાઈ મહિનો આવે એટલે હું ફરીથી ત્યાં પરત ફરતો. ક્યાં? દેહોલી. દેહોલી વોઝ અ સ્મોલ સ્ટેશન. દેહોલી છે એક નાનું સ્ટેશન છે, ત્યાં નાનું ગામ છે અને ત્યાં એક નાનું રેલવે સ્ટેશન છે. અબાઉટ 50 કિમીઝ ફ્રોમ દેહરા. દેહરા છે મોટું શહેર, દેહરા ત્યાંથી લગભગ 50 કિલોમીટર દૂર દેહોલી આવેલું છે. ઇટ વોઝ ઓન ધ બોર્ડર ઓફ ધ હેવી જંગલ ઓફ ધ ઇન્ડિયન તેરી. ઇન્ડિયન તેરી, ભારતીય તેરીના જે જંગલ છે, હેવી જંગલ, ખૂબ ભારે ગાઢ જંગલ છે, એમની બોર્ડર ઉપર આવેલું આ દેહરા ગામ છે. બરાબર, એમની અડીને આવેલું, એમને એકદમ નજીક આવેલું એ આ દેહરા એ ગામ છે. સેકન્ડ પેરેગ્રાફ. આઈ ડિસાઇડેડ ધેટ વન ડે આઈ વુડ ગેટ ઓફ ધ ટ્રેન એટ દેહોલી એન્ડ સ્પેન્ડ ધ ડે ધેર. હવે કવિ તો દર વખતે દેહરા જ જતા ટ્રેનમાં ઉનાળા વેકેશનમાં, પણ એક વખત એમણે એવું નક્કી કર્યું કે ભાઈ દેહોલી જે ટ્રેન આવે ને, સોરી સ્ટેશન, ત્યાં મારે ઉતરવું છે અને એક દિવસ ત્યાં મારે દેહોલીમાં ફરવું છે, ત્યાં રોકાવવું છે. એટલે કે સર, આઈ ડિસાઇડેડ ધેટ વન ડે, મેં નક્કી કર્યું. ડિસાઇડ એટલે નક્કી કરવું. ડિસાઇડેડ ભૂતકાળનું રૂપ છે. મેં નક્કી કર્યું વન ડે, કે એક દિવસ આઈ વુડ ગેટ ઓફ ધ ટ્રેન એટ દેહોલી. હું ટ્રેનમાંથી એક દિવસ દેહોલી ઉતરીશ. આઈ વોટ ગેટ ઓફ એટલે નીચે ઉતરવું. હું એક દિવસ ટ્રેનમાંથી દેહોલી ઉતરી જઈશ. એન્ડ સ્પેન્ડ ધ ડે ધેર, સ્પેન્ડ એટલે વિતાવવું, સ્પેન્ડનું ભૂતકાળનું રૂપ. એન્ડ સ્પેન્ડ ધ ડે ધેર, અને એક દિવસ હું ત્યાં વિતાવીશ, એક આખો દિવસ ત્યાં હું દેહોલીમાં રહીશ. ટ્રેનમાંથી ઉતરી અને એક આખો દિવસ હું ત્યાં વિતાવીશ એવું મેં નક્કી કર્યું. એઝ આઈ વોઝ 18, હું ત્યારે 18 વર્ષનો હતો, એટલે કે આપણા જે રસ્કિન બોન્ડ છે એમ કહે છે કે ત્યારે મારી ઉંમર છે એ 18 વર્ષની હતી. વિઝિટિંગ માય ગ્રાન્ડ મધર એન્ડ ધ નાઇટ ટ્રેન સ્ટોપ્ડ એટ દેહોલી. હું 18 વર્ષનો હતો ત્યારે. વિઝિટિંગ માય ગ્રાન્ડ મધર, મારી દાદીમા છે, મારા દાદી છે, એમની મુલાકાતે જઈ રહેલો. એન્ડ ધ નાઇટ ટ્રેન સ્ટોપ્ડ એટ દેહોલી, અને એ રાત્રિની ટ્રેન છે જે દેહરા જઈ રહી હતી, એ રાત્રિની ટ્રેન એ દેહોલી રોકાણી, ત્યાં એમનો સ્ટોપ આવ્યો. અ ગર્લ કેમ ડાઉન ધ પ્લેટફોર્મ સેલિંગ બાસ્કેટ્સ. એક છોકરી છે એ, અ ગર્લ કેમ ડાઉન ધ પ્લેટફોર્મ, એક છોકરી છે એ ટ્રેનનું જે સ્ટેશન છે એ સ્ટેશન પર આવી. અ ગર્લ કેમ ડાઉન ધ પ્લેટફોર્મ, એના પ્લેટફોર્મ ઉપર આવી. સેલિંગ બાસ્કેટ, ટોપલીઓ વેચતી એ છોકરી છે એ ત્યાં પ્લેટફોર્મ ઉપર આવી. ઓકે, ફર્સ્ટ પહેલાં બે પેરેગ્રાફ છે એમાં આપણે શરૂઆત આપી છે. બંને પેરેગ્રાફને ફરીથી ભાષાંતર સાથે સમજીએ છીએ, કેમકે તમે પછી ઘરેથી વાંચો ત્યારે પાછા ફરીથી વિડીયો ન જોવો પડે. એક જ વાર જોયું હોય તો જે કંઈ પહેલી વખત આપણે ભાષાંતર કર્યું એમાં જો થોડું ઘણું સમજવાનું રહી ગયું હોય તો ફરીથી એમને ભાષાંતરમાં એમનો ખ્યાલ આવી જાય. એ હેતુથી અથવા તો એ માટે આપણે ફર્સ્ટ પહેલાં બે પેરેગ્રાફ છે એ બંને પેરેગ્રાફને ફરીથી એક વખત સમજીએ છીએ. ખાલી ભાષાંતર કરું છું. બરાબર, વેઇન આઈ વોઝ એટ કોલેજ, જ્યારે હું કોલેજમાં હતો. આઈ રેગ્યુલરલી સ્પેન્ડ માય સમર વેકેશન ઇન દેહરા, ત્યારે નિયમિત રીતે મારા ઉનાળાનું વેકેશન એ હું દેહરામાં વિતાવતો. એટ માય ગ્રાન્ડ મધર્સ પ્લેસ,
મારા દાદીમાં છે એમના ઘરે. આઈ વુડ લીવ ધ પ્લેન્સ અર્લી ઇન મે એન્ડ રિટર્ન લેટ ઇન જુલાઈ. મે મહિનો આવે ત્યારે મારે આ મેદાની પ્રદેશ છે દેહરાનો એ છોડી દેવાનો એન્ડ રિટર્ન લેટ ઇન જુલાઈ, અને પછી મોડી જુલાઈમાં ત્યાં હું ફરીથી પરત ફરતો. દેહોલી વોઝ અ સ્મોલ સ્ટેશન. દેહોલી છે એક નાનું સ્ટેશન હતું, અબાઉટ 50 કિમીસ ફ્રોમ દેહરા. દેહરાથી લગભગ 50 કિલોમીટર દૂર દેહોલી નામનું આ નાનું સ્ટેશન હતું. ઇટ વોઝ ઓન ધ બોર્ડર ઓફ ધ હેવી જંગલ ઓફ ધ ઇન્ડિયન ટેરી. ઇન્ડિયન ટેરીના જે ગાઢ જંગલો આવેલા છે એ જંગલોની બોર્ડર ઉપર, એમના કિનારા ઉપર આ દેહોલી છે એ આવેલ. આઈ ડિસાઇડેડ ધેટ વન ડે. મેં એક દિવસ નક્કી કર્યું, આઈ વુડ ગેટ ઓફ ધ ટ્રેન એટ દેહોલી. હું દેહોલી ટ્રેનમાંથી એક દિવસ ઉતરી જઈશ એન્ડ સ્પેન્ડ ધ ડે ધેર, અને ત્યાં હું એક દિવસ વિતાવીશ. આઈ વોઝ 18, હું ત્યારે 18નો હતો, એટલે કે મારી ઉંમર ત્યારે 18 વર્ષની હતી. વિઝિટિંગ માય ગ્રાન્ડ મધર એન્ડ ધ નાઇટ ટ્રેન સ્ટોપ એટ દેહોલી. વિઝિટિંગ માય ગ્રાન્ડ મધર, મારા દાદીમાં છે એમની મુલાકાતે જઈ રહ્યો હતો. એન્ડ ધ નાઇટ ટ્રેન સ્ટોપ એટ દેહોલી, અને દેહોલી છે ત્યાં ટ્રેન છે રાતના સમયે ત્યાં રોકાણી. અ ગર્લ કેમ ડાઉન ધ પ્લેટફોર્મ સેલિંગ બાસ્કેટ્સ. અ ગર્લ કેમ ડાઉન લાવવું, અને સેલ એટલે વેચવું, વેચતી એક છોકરી બાસ્કેટ વેચતી, ટોપલીઓ વેચતી એક છોકરી છે એ ત્યાં જે પ્લેટફોર્મ છે એ પ્લેટફોર્મ ઉપર એ છોકરી બાસ્કેટ વેચતી એ પ્લેટફોર્મ પર આવી, બરાબર. નેક્સ્ટ એમના પછીનો પેરેગ્રાફ આપણે સમજીએ છું. ઇટ વોઝ અ કોલ્ડ મોર્નિંગ, ખાલી ઇંગ્લિશ વાંચ્યું છું. ઇટ વોઝ અ કોલ્ડ મોર્નિંગ એન્ડ ધ ગર્લ હેડ અ સોલ અક્રોસ હર શોલ્ડર. હર ફીટ વર બેર એન્ડ હર ક્લોથ્સ વર ઓલ્ડ. સી વોઝ યંગ ગર્લ વોકિંગ ગ્રેસફુલી ટુવર્ડ્સ મી. ઇટ વોઝ કોલ્ડ મોર્નિંગ, એ એક ખૂબ જ ઠંડી, ખૂબ ઠંડીથી ભરેલી હોય તેવી એ ખૂબ જ ઠંડી સવાર હતી. સોરી, વન મિનિટ, ફરીથી આપણે પાછા ત્યાં આવીએ. ઇટ વોઝ અ કોલ્ડ મોર્નિંગ, તે એક ઠંડી સવાર હતી. એન્ડ ધ ગર્લ હેડ અ સોલ અક્રોસ હર શોલ્ડર, એ છોકરી છે એમણે એમના ખંભા ઉપર સોલ, જે ટૂંકમાં આપણે જેમને સોલ કહીએ છીએ, અક્રોસ હર શોલ્ડર, એમને એક સોલ એમના ખંભાને ઉપર નાખેલી હતી. હર ફીટ વર બેર એટલે ખુલ્લા, જે ઢંકાયેલું ન હોય તેવું ખુલ્લું બેર. હર ફીટ વર બેર એન્ડ હર ક્લોથ્સ વર ઓલ્ડ. હર ફીટ વર બેર, એમના પગ ખુલ્લા હતા, પગમાં એમને કાંઈ નહોતું પહેર્યું, એકદમ ખુલ્લા હતા. એન્ડ હર ક્લોથ્સ વર ઓલ્ડ, અને એમના કપડાં એ જૂના હતા, એમણે જે કપડાં પહેરેલા હતા એકદમ ફાટેલા તૂટેલા, એકદમ જૂના પુરાણા કપડાં હતા. સી વોઝ અ યંગ ગર્લ, તે એક યુવાન છોકરી હતી. વોકિંગ ગ્રેસફુલી ટુવર્ડ્સ મી, ગ્રેસફુલી એકદમ સ્ટાઇલિશ રીતે, એકદમ આમ ભભકાદાર રીતે. ટુવર્ડ્સ એટલે ની તરફ, વોક એટલે ચાલવું. વોકિંગ ગ્રેસફુલી ટુવર્ડ્સ મી, એકદમ આમ ઠાઠથી એ ચાલી અને મારા તરફ આવી, એકદમ ઠાઠ સાથે ભભકાદાર રીતે એ ચાલી. અને એ છોકરી છે એ મારા તરફ આવી, રાઈટ. આપણે એ પેરેગ્રાફને ફરીથી એક વખત સમજીએ. ઇટ વોઝ અ કોલ્ડ મોર્નિંગ એન્ડ ધ ગર્લ હેડ અ સોલ અક્રોસ હર શોલ્ડર. તે એ આપણા જે લેખક છે એ દેહરા, બરાબર, અહીંયા આપણે આપણા લાસ્ટમાં જોયું ને દેહોલી, દેહરા જઈ રહ્યા હતા એમનું ઉનાળાનું વેકેશન ગાળવા માટે. ત્યારે દેહોલી સ્ટેશન છે એ, દેહોલી સ્ટેશન ઉપર રાતના સમયે એમની
ટ્રેન છે એ જ્યારે ત્યાં રોકાણી ત્યારે સ્ટેશન ઉપર શું હતું, તો કે ભાઈ ઇટ વોઝ અ કોલ્ડ મોર્નિંગ. સવારનો સમય, રાતની ટ્રેન છે પણ ત્યાં પહોંચી હશે ત્યારે સવારનો સમય થયો હશે, એટલે ઇટ વોઝ અ કોલ્ડ મોર્નિંગ. એ વહેલી સવાર, એકદમ ઠંડી સવાર હતી. ઇન ધ ગર્લ હેડ અ સોલ અક્રોસ હર શોલ્ડર. એ છોકરી છે, એમના જે પ્લેટફોર્મ ઉપર જે બાસ્કેટ વેચતી છોકરી છે એ કેવી હતી એમનું વર્ણન કરે છે. ઇન ધ ગર્લ હેડ અ સોલ અક્રોસ હર શોલ્ડર. એ છોકરીના ખંભા પર એક સોલ નાખેલી હતી. અર ફીટ વર બેર. એમના પગ એ ખુલ્લા હતા. એન્ડ હર ક્લોથ્સ વર ઓલ્ડ. અને એમણે જે કપડાં પહેરેલા હતા એકદમ જૂના પુરાણા, એકદમ જૂના હતા. સી વોઝ યંગ ગર્લ. તે એક યુવાન છોકરી હતી. વોકિંગ ગ્રેસફુલી ટુવર્ડ્સ મી. અને તે એકદમ ઠાઠથી મારી તરફ, ટુવર્ડ્સ એટલે ની તરફ, એ મારી તરફ ચાલીને આવી. બરાબર, આગળ નેક્સ્ટ પેરેગ્રાફમાં. વેન સી કેમ ટુ માય વિન્ડો. નેક્સ્ટ પેરેગ્રાફ ખાલી ઇંગ્લિશ વાંચ્યું છે. વેન સી કેમ ટુ માય વિન્ડો સી સ્ટોપ્ડ. સી સો ધેટ આઈ વોઝ લુકિંગ એટ હર ઇન્ટેન્ટલી, બટ એટ ફર્સ્ટ સી પ્રિટેન્ડ નોટ ટુ નોટિસ. સી હેડ અ પેલ સ્કિન, શાઇની બ્લેક હેર એન્ડ ડાર્ક આઈઝ, એન્ડ ધેન ધોઝ આઈ સર્ચિંગ એન્ડ લાઇવલી મેટ માઇન. વેન સી કેમ ટુ માય વિન્ડો. ભાષાંતર કરી આપણે. વેન સી કેમ ટુ માય વિન્ડો. હવે એ છોકરી પ્લેટફોર્મ ઉપરથી જ્યારે કેમ ટુ માય વિન્ડો, મારી જે ટ્રેનની બાજ, સોરી, વેન સી કેમ ટુ માય વિન્ડો, વિન્ડો એટલે બારી. એ છોકરી જ્યારે ચાલી અને મારા તરફ, મારી બારી પાસે આવી, મારે ટ્રેનની જે બારી હતી એ બારી પાસે આવી. સી સ્ટોપ્ડ, તે ઊભી રહી. સી સો ધેટ, તેણીએ જોયું કે, સીનું ભૂતકાળનું રૂપ સો, તેણીએ જોયું કે આઈ વોઝ લુકિંગ એટ હર ઇનિશિયલી. ઇનિશિયલી હેતુપૂર્વક હું ઈરાદાથી તેમની સામે જોઈ રહ્યો હતો, તેવું તેણીએ જોયું કે હું લુકિંગ, લુક એટલે જોઉં, હું ઈરાદાપૂર્વક તેની સામે જોઈ રહ્યો હતો. બટ એટ ફર્સ્ટ સી પ્રિટેન્ડ નોટ ટુ નોટિસ. બટ એટ ફર્સ્ટ, પણ સૌપ્રથમ તો સી પ્રિટેન્ડ નોટ ટુ નોટિસ. તેમણે એમની નોંધ ન લીધી. એમને મને એવું દેખાડ્યું કે એમનું એ તરફ ધ્યાન નથી, એમને ખબર જ નથી, અથવા તો એ એમને ધ્યાને નથી લેતી એવું એમને લાગવા દીધું. સી એડ અ પેલ સ્કિન. તેમની જે સ્કિન, એમનો રંગ, ચામડીનો કલર છે પેલ, એકદમ ઝાંખો હતો. શાઇની બ્લેક હેર, એમના વાળ કાળા કલરના, એકદમ શાઇની વાળ. એન્ડ ડાર્ક આઈઝ, અને કાળી આંખો. એન્ડ ધેન ધોઝ આઈઝ સર્ચિંગ એન્ડ લાઇવલી મેટ માઇન. એન્ડ ધોઝ આઈઝ, અને એ આંખો સર્ચિંગ, કંઈક શોધવા લાગી. એન્ડ લાઇવલી, અને એ જીવંત આંખો કંઈક શોધવા લાગી. મેટ માઇન, અને એ આંખો છે એ મારી આંખો સાથે મળી. એમની આંખો છે એ મારા તરફ ફરી, એમણે મારી તરફ જોયું, એવો અર્થ થાય. એ આંખો છે એ મારી આંખો સાથે મળી. ઓકે, પેરેગ્રાફનું માત્ર આપણે ફરીથી ભાષાંતર કરીએ. ખાલી ભાષાંતર. વેન સી કેમ ટુ માય વિન્ડો. જ્યારે એ મારી બારી પાસે આવી, સી સ્ટોપ્ડ, એ આવી અને ત્યાં ઊભી રહી. સી સો ધેટ, તેણીએ જોયું કે આઈ વોઝ લુકિંગ એટ હર ઇનિશિયલી. ઈરાદાપૂર્વક, ઈરાદાથી જ હું તેણીની સામે જોઈ રહ્યો છું, એવું એમણે જોયું. બટ એટ ફર્સ્ટ સી પ્રિટેન્ડ નોટ ટુ નોટિસ. પણ પહેલાં તો એમને, હું એમની નોંધ ન લઈ રહ્યો હોય, હું એમની સામે, એનું મારી તરફ ધ્યાન નથી એવું એમને લાગ્યું. સી એડ અ પેલ સ્કિન. એકદમ એમની સ્કિન છે, એમ તો ખરેખર પેલનો અર્થ ઝાંખું થાય, ડલ,
એકદમ ઝાંખી ચામડી, શાઇની બ્લેક હેર, ચમકદાર કાળા વાળ હતા એમને, એને ડાર્ક આઈઝ અને કાળી આંખો. એન્ડ ધેન ધોઝ આઈઝ સર્ચિંગ એન્ડ લાઇવલી મેટ માઇન. અને પછી એમની આંખો શોધતી હતી અને આંખો મારી આંખોની સાથે મળી. બરાબર. પછી જો એક ફોટો આપ્યો છે આપણે રેલવે સ્ટેશનનો, કવિ છે એ દરવાજા પાસે ઊભા છે, પેલી બાસ્કેટ વેચતી છોકરી અને ટ્રેન, બરાબર, એ રીતનો ફોટો પણ આપ્યો છે. ઓકે, આજના લેક્ચરમાં આ યુનિટ છે એમને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ હવે પછીનો આપણો આવતો લેક્ચર છે એના માટે તમે લોકો ઘરેથી યુનિટ વાંચી લેજો એકવાર. એક તો આપણે આગળનું યુનિટ પૂર્ણ કર્યું છે, એમને રિવાઇઝ કરી લેજો, એમની એક્ટિવિટીઝ આપણે સોલ્વ કરી છે. પછી મેં જે એક્ટિવિટીઝ તમને ઘરેથી સોલ્વ કરવા માટે આપી છે એ એક્ટિવિટીઝને પણ એક વખત સોલ્વ કરી લેજો, પેન્સિલથી બુકમાં જ્યાં લખવાનું હોય ત્યાં લખી લેજો. નવું યુનિટ આપણે ચાલુ કર્યું, યુનિટ નંબર 6. આ યુનિટને આપણે એક વખત વાંચી લેવાનું છે, યુનિટને એક વખત જોઈ લેવાનું છે અને ઘરેથી યુનિટ નંબર 6 ધ નાઇટ ટ્રેન એટ દહોલી આ યુનિટ વાંચવાનું છે. ઘરેથી જેટલું ચાલ્યું છે એટલું તો વાંચવાનું, એ તો તમને ભાષાંતર સાથે સમજાઈ જશે. આગળનું યુનિટ માત્ર ઇંગ્લિશ વાંચવાનું છે. બરાબર. આવતા લેક્ચરમાં આપણું આગળનું યુનિટ જે બાકી છે એમને આપણે આગળ સમજશું. ઓકે, ત્યાં સુધી ગુડ બાય.